ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકમાં વધતા જતા કોરોના કેસ અને મૃત્યુને લઈને તંત્ર હરકતમાં. કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરતા દુકાનદારોને ચેતવણી આપવામાં આવી. શહેરમાં અનેક દુકાનદારો દ્વારા પાલિકા અને ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા આપવામાં આવેલ બંધનો ભંગ થઈ રહ્યો હતો. નગરપાલિકા પ્રમુખ, મામલતદાર અને ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ દ્વારા અમુક દુકાનદારોને ચેતવણી આપી દુકાને બંધ કરાવવામાં આવી. કોરોનાની મહામારીમાં પૈસાને જ સર્વસ્વ માનતા દુકાનદારોને આખરી ચેતવણી અપાઈ. ઉપલેટા નગરપાલિકા પ્રમુખ, મામલતદાર અને ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે હાલ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક દિવસ બાદ ફરીથી તંત્ર દ્વારા ભંગ બદલ કાર્યવાહી કરી દુકાનો સીલ કરવામાં આવશે. સરફરાઝ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા. ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ વિનુભાઈ ગરેવડા. ઉપલેટા શહેરમાં કોરોનાના કેસ અને મોતના તાંડવે ઉપલેટા શહેરને હચમચાવી દીધું છે. એના અનુસંધાને નગરપાલિકા અને ઉપલેટા ચેમ્બર્સે 9 દિવસના લોકડાઉનનું જાહેરાત કરેલ છે. આ 9 દિવસના લોકડાઉનમાં નાના વેપારીઓ, ધારીગલાવરોએ સંપૂર્ણ સાથ અને સહકાર આપેલ છે. પણ અમુક ટકા દુકાનો ખુલ્લી રહેવાથી આ લોકડાઉનમાં થોડોક વિક્ષેપ પડેલ છે. ત્યારે આજરોજ ઉપલેટા મામલતદાર, ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ સુવા અને ચેમ્બર્સના પ્રમુખ સાથે મળી સોશિયલ મીડિયાના પત્રકારો ભાઈઓ ઉપલેટા શહેરમાં દુકાનો બંધ કરવા માટેનું પેટ્રોલિંગ કરી સૂચનાઓ આપેલ અને તેમને કહેલું કે તમે આમાં સાથ અને સહકાર આપો. જો હવે પછી વેપારીઓ સાથ અને સહકાર નહીં આપે તો મામલતદાર તરફથી એવું સૂચન છે કે કાલ કા પરમદિવસથી અમુક દુકાનોને સીલ કરવામાં આવશે, અમુકને દંડ ફટકારવામાં આવશે, માસ્કના દંડ પણ કરવામાં આવશે. તો મારી અપીલ છે કે આ લોકડાઉનમાં તમે સાથ અને સહકાર આપો અને આ કાર્ય અમારે કરવું ન પડે એટલા માટે તમે તમારા ધંધા રોજગાર બંધ રાખો અને સાથ અને સહકાર આપો. પછી તંત્ર સામે અમે કાંઈ નહીં કહી શકીએ, એ જેને પગલાં લેવા છે તે લેશે, એટલું અમારું સૂચન છે. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.